આ તરફ મહેસાણાના ગુજારિયામાં તહેવારના ટાણે જ સસ્તા અનાજનો જથ્થો ખરાબ નીકળ્યો મધ્યાહન ભોજન હેઠળ અપાતી તુવેર દાળ છે કે પાવડર એ મુદ્દે સવાલ ઉઠ્યા છે તુવેર દાળમાં નકરો પાવડર નીકળતા હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો સ્થાનિક લોકોએ સોશિયલ મીડિયામાં આ વિડીયો શેર કર્યો છે સવાલ એ થઈ રહ્યો છે કે શું આવા પ્રકારની દાળ બાળકોને ખવડાવાઈ છે શું બાળકોના આરોગ્ય સાથે ચેડા થાય છે સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરવાની સ્થાનિકોએ માંગ કરી છે આમ તો તુવેર દાળનો જથ્થો છે પરંતુ તુવેર દાળ મટકા લોટ બની ચૂકી છે અથવા પાવડર બની ચૂકી છે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી ગંભીર સવાલ ઉભા કર્યા છે દાળનો બધો જે અલગ અલગ કેટેગરીનો જથ્થો આવે જથ્થો અમે ઉતરાઈ દીધો ઉતાર્યા પછી અમે જોયું તો દાળનો જથ્થો થોડોક અમને લાગ્યો કે ખરાબ જેવો છે એટલે અમે તો ગોડાઉનમાં ધ્યાન દોર્યું કે ભાઈ આવી દાળ આવેલી છે એટલે એમને કીધું ભાઈ દાળ ખરાબ છે પણ સારી આવશે તો તમને બદલી આપવામાં આવશે એટલે શરૂઆતમાં જ દાળ આવેલી હતી હજી સુધી તહેવાર નજીક આવ્યા પણ કોઈ જથ્થો બદલી એટલે મીન્સ તો આવેલો નહોતો એટલે અહીંયા ઘર આગો રાહ જોતા હતા અને ઉતાળવી કરતા હતા કે ભાઈ વિતરણ ચાલુ કરો એટલે અમે દાળનો બધો જથ્થો ચાલુ કર્યો વિતરણમાં પણ જે ગ્રાહકને જરૂર હતી એ લોકોને એ પ્રમાણે દાળ આપે રાખી અમુક લોકો નહોતી જોતી કે પછી પાછી આપવા હતા તો એ અમે લઈ લેતા હતા અહીં આગળ તહેવારો આવી રહ્યા છે અને લોકો અનાજ લેવા માટે આવે છે સરકાર મફત આપે છે અને જે અંત્યોદય છે બીપીએલવાળા છે એ લોકો અહીં લેવા આવે છે એટલે હું અહીંથી નીકળતો હતો ત્યારે થોડું ટોળું વળેલું હતું ને ચર્ચાઓ ચાલતી હતી મેં શું પ્રોબ્લેમ છે કે આ દાળની અંદર વધુ પ્રમાણમાં પાવડર છે એટલે મેં ઊભા રહીને પછી એનો વિડીયો ઉતાર્યો અને વિડીયો એ સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો છે મને ધ્યાન ઉપર દાળના કટ્ટાની અંદર હાથ નાખતા પાવડર જ હાથ ઉપર આવે છે અને અંદર ધનેરા પણ એટલા બધા છે મારું એવું કે જો સરકાર આ તહેવારોની અંદર આવી દાળ આપતી હોય એના ના સારું મહેસાણાના ગોજારી ગામે એક વિડીયો વાયરલ થયો ત્યારબાદ બાદ અત્યારે હાલ સમગ્ર મામલો સામે આવ્યો જેમાં એવી સ્પષ્ટતા થઈ કે તહેવારો નજીક છે અને તુવેરની જે દાળ આપવામાં આવી રહી છે તે ખરાબ અને બહુ વિપરીત પરિસ્થિતિની હોય તેવું અત્યારે હાલ સામે આવ્યું છે સ્થળ ઉપર તપાસ કરતાં અત્યારે હાલ જાણવા મળી રહ્યું છે કે જે સ્થળ ઉપર જે દાળનો જથ્થો આવ્યો છે તે દાળનો જથ્થો એકદમ ખરાબ હાલતમાં હોય તેવી સ્થિતિનું ચોક્કસથી નિર્માણ થવા ગયું છે જો વાત કરીએ તો તે જે દાળનો જથ્થો છે તે દાળના જથ્થામાં જે પાવડર રહિત દાળ આવવી જોઈએ એની જ સાથે સાથે દાળમાં પાવડર હોય અને પાવડરવાળી દાળ હોય તેવું સ્થિતિનું ચોક્કસ નિર્માણ થવા ગયું છે આ દાળ આમ તો ગરીબોને મધ્યાહન ભોજનમાં અને મધ્યાહન ભોજન સહિતમાં આપવામાં આવતી હોય છે પરંતુ એને કેને પ્રકારે સરકારે જે દાળનો જથ્થો સમગ્ર ગોજારીયા ગામમાં આપવામાં આવ્યો છે તે દાળનો જથ્થો તહેવાર સમયે જ પણ ખરાબ હોય તેવી સ્થિતિ નું નિર્માણ થયું છે જે જોતાં અત્યારે હાલ સરકારી અધિકારીએ આ સમગ્ર મામલે તપાસ કરવી જોઈએ અને આ જે દાળનો જથ્થો છે તેમાં યોગ્ય કાર્યવાહી એજન્સી સામે પણ કરવામાં આવે તેવી માંગ સ્થાનિકોની ઉઠવા પામી છે સંકેત સિડાના જીએસટીવી મહેસાણા